प्रयास तो करवामां आव्यो छे समाज ने सुधारा माटेना फरमानो, परंतु आने कई प्रकार की मेंटालिटी कहवी ते एक प्रश्न उभो थई रह्यो छे। अने आ तमाम विषय चर्चा करवा आपणी साथे उपस्थित छे रुजान खंभाटा। रुजान जी, खास हमणां आपणे वात करी के अयोग्य कपड़ा न पहेरो, पोस्टर जे लगाववामां आव्या छे अने कहेवामां आवी रह्युं छे के समाज ने बदलवा माटे, समाज में जागृतता लावा माटे, परंतु समाज में कदाच जागृतता लावानी वात छे तो स्त्रीओ एक ज शा माटे, पुरुषो शा माटे नहीं? शुं नथी लागी रह्युं के खरेखर जो मेंटालिटी बदलवी होय तो पुरुषों ने बदलवानी जरूर छे? शा माटे पुरुषों में जागरूकता आवे ए प्रकार ना पोस्टर केम नहीं? તમે 100% સાચી વાત કરી છે અને એના માટે પ્રયાસો થઈ રહ્યા છે। એવું નથી કે ખાસ પોસ્ટર જોયા નથી, પણ જયારે અમે પોલીસવાળા પોલીસ અધિકારીઓ યા બીજા બધા બી જયારે સ્પીચ આપતા હોઈએ પેરેન્ટિંગ માટે યા સેમિનાર્સમાં, તમે અમે હવે અંદર સાઈડ પોઈન્ટ નોટ કરાયો છે। સૌથી પહેલા એક પોઈન્ટ કે ભાઈ તમારો દીકરો ક્યાં જાય છે, કારણ કે એ બી કોઈ કોઈ બેન જે રેપ થાય છે તો એ કોઈ પુરુષે કર્યો છે, બેબી કોઈનો દીકરો હોય છે, કોઈનો ભાઈ હોય છે, તો ઇટ ઇઝ વેરી નેસેસરી કે તમે એને જુઓ કે શું કરે છે, ક્યાં જાય છે। ટીચિંગ ટુ રિસ્પેક્ટ વુમેન, બેનોને જેમ કે વચ્ચે શાહરૂખ ખાને બી કહ્યું હતું કે એના છોકરાને કહે છે કે ભાઈ તારે રિસ્પેક્ટ વુમેન કરવું જોઈએ અને જે બી બીજી હોય બેનને વુમેન રિસ્પેક્ટ માટે, એટલે એ રીતે આ બધા પોતપોતાની રીતે કરી રહ્યા છે, પણ એ સારા પોસ્ટર્સ નથી જોવામાં આવ્યા। ત્રીજી ઇમ્પોર્ટન્ટ ચીજ જે અમે અંદર કહીએ છીએ કે લેટ અસ ટોક અબાઉટ વેરી ઇમ્પોર્ટન્ટ ચીજ કે અગર ઘરમાં હસબન્ડ વાઇફને મારે છે, જે ડોમેસ્ટિક વાયલન્સ આપણે કહીએ છીએ, તો પેલો જે નાનો છોકરો આ જોઈને મોટો થાય છે તો એના માઇન્ડમાં બી આ માઇન્ડસેટ આવે છે કે એનો હક છે બહેનોને મારવાનો, એનો હક છે બહેનોને ડિસરિસ્પેક્ટ કરવાનો, ગાળો આપવાનો, એટલે આ બી એક આપણે બહુ ઇમ્પોર્ટન્ટ ચીજ છે। એટલે આપણે બધા પેરેન્ટ્સને આ પોઈન્ટ કહેવી છે કે તમે જે બી ઘરના ઝઘડા છે ત્યારે તો ઝઘડા કરવાના જોઈએ, અને આવી રીતે ના કરો ને તમારા છોકરા પર એની આડી અસર પડે છે। એટલે ધીરે ધીરે આપણે એડ્યુકેશન સિસ્ટમમાં બી તમે જુઓ છો તો એડ્યુકેશન સિસ્ટમ બી બદલી રહી છે કે એમાં જે પહેલા સ્ટોરી આવતી હતી કે ભાઈ છોકરાને કહે તો ભણ ને દીકરીને કહે તો પાણી લેવા જાય તું જ્યાં જમવાનું બનાવ, એ ચેન્જ થયું છે, સ્ટોરીઝો ચેન્જ થઈ રહી છે અને બેન ને ફિમેલ ને મેલ ને ઇક્વલ પ્લેટફોર્મ કરે છે। એટલે યસ, સોસાયટી ચેન્જ થઈ રહી છે, કમ્યુનિટી ચેન્જ થઈ રહી છે, પણ યસ વી હેવ અ લોંગ વે ટુ ગો। પણ તમારી વાત સાચી છે કે હવે આપણે એવા પોસ્ટર્સ વિલ પુટ ધીસ ફોરવર્ડ કે હવે આપણે એવા પોસ્ટર્સ બી છપાવવા જોઈએ જેમાં દીકરા આપણે શીખ આપતા હોઈએ કે કઈ રીતે રિસ્પેક્ટ કરવી ઉંમરને અને કઈ રીતે હાઉ ટુ લિવ ઇન અ હેલ્ધી વે। જો કે જે પુરાણી માનસિકતા છે, જે સંસ્કૃતિ છે, તેના પરિણામે પણ ક્યાંક ને ક્યાંક માનસિકતા અસર દેખાઈ રહી છે। અને તાજેતરમાં જો વાત કરવામાં આવે રિઝર્વ, મને અત્યારે એક એક્ઝામ્પલ યાદ આવી રહ્યું છે, બે દિવસ પહેલા જ એક સમાચાર બનાયા હતા, અમેરિકામાં એક એવી ઘટના હતી કે જે શબઘર હતું તેમાં એક વ્યક્તિ એવી હતી કે જે મહિલાઓની લાશ સાથે પણ બળાત્કાર કરતો હતો। આટલી હદની જે મેન્ટાલિટી છે એના પરથી કહી શકાય કે હકીકતે સ્ત્રીઓના કપડા બદલવાની જરૂર નથી, સ્ત્રીઓને સેલફોન કઈ રીતે ઉપયોગ કરવો એ કરવાની જરૂર નથી, પરંતુ પુરુષની માનસિકતા કઈ હદની કહેવાય કે તે મહિલાની લાશને પણ નથી છોડતો, એમ 2 વર્ષ નાની બાળકી હોય જેને પ્રેમી રમાડવાનું મન થાય આ બાળકીને પણ પુરુષો નથી છોડતા, એટલે પહેલી જરૂર છે પુરુષોની માનસિકતા બદલવાની। સાચી વાત છે તમારી, આ બી મેં સાંભળ્યું છું, અત્યારે આઈ થિંક કાલે કે આજે જ કંઈક 3 વર્ષની દીકરી પર એમના જ કોઈક સગાવાલાએ રેપ કર્યો છે, એટલે આ બી મેં આજે જ કે કાલે વાંચ્યું છે, એટલે યુ આર રાઈટ કે આ માનસિકતા, એટલે તમે કહું કે આપણી જે સોસાયટી ચેન્જ છે, કમ્યુનિટી ચેન્જ છે, એ બહુ જરૂરી છે અને થઈ રહી છે, પણ ઓબ્વિયસલી એટ ધીસ લેવલ, કારણ કે વચ્ચે બી બીજો કેસ થયો હતો કે છોકરાઓ પેલા જે પોર્નો જોય છે અને પોર્નોમાં એક 5 વર્ષની બાળકીને રેપ થયો, એટલે આ બધા પર કંટ્રોલ લાવવા બહુ જરૂરી છે, કારણ કે આમ આપણે કહીએ છીએ કે આપણે બહુ એડવાન્સ છીએ પણ વી આર નોટ એ મેચ્યોર સોસાયટી, જે હંમેશા કહું છું, અને એના માટે કમ્યુનિટી ચેન્જ આપણે આપણા આસપાસ, એટલે આપણે એઝ અ નાગરિક ની આપણી એક જિમ્મેદારી છે કે અગર આસપાસ કંઈક આડું આવું આપણને દેખાય છે તો ઇટ ઇઝ અવર ડ્યુટી ટુ એટલીસ્ટ આપણા જે કમ્યુનિટી છે, આપણી જે સમાજ છે એમાં બોલવાની, તાકી સમ, કારણ કે આઈ નો કે એક માણસ કોઈ ચેન્જ નથી કરી શકતો, એક બેન કોઈ ચેન્જ નથી કરી શકતો, પણ સમાજ વળીના ચેન્જ કે એટલે છે કે તમે આસપાસ જોઈને, અમે કમ્યુનિટી પોલિસિંગ જે કહીએ છીએ, સિમ્પલ લેંગ્વેજ કમ્યુનિટી એટલે આપણે બધા પોલિસિંગ, કે અગર આપણે આસપાસ કંઈક એવું લાગી રહ્યું છે કે આ કંઈક ખોટું છે, આ પેલો કંઈક બહુ દારૂ પીએ છોકરો, યા કંઈક ગલત સોંગાત સંગતમાં છે, તો એટલીસ્ટ તમે કમ્યુનિટી પોલિસિંગ ધ્યાન રાખો, અને પછી જે તમારી કમ્યુનિટી આ તમારે અત્યારે તો બધી એરિયાઝમાં પેલા પોલીસ મિત્રો છે તો તમે એ લોકોને કહો એટલીસ્ટ લેટ અસ ડુ ધેટ, કારણ કે અગર આ બધું નહીં કરશો તો આપણે આપણી પોતાને પ્રોબ્લેમ લગાડી રહ્યા છે। આપનો અનુભવ છે, આપ જે મહિલાઓ સાથેની એક હેલ્પલાઈન છે તેની સાથે આપ જોડાયેલા છો, કેવા પ્રકારના ફોન કોલ્સ આવી રહ્યા છે તેના પરથી શું માનસિકતા છતી થઈ રહી છે? આ પણ એક પ્રશ્ન ઉપસ્થિત થાય છે, કારણ કે જ્યારે આપણે મહિલાઓને સુધારવાની વાત કરવામાં આવી રહી છે ત્યારે મહિલાઓને કઈ રીતના પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે, પુરુષો કઈ રીતે તેને માનસિક રીતે શારીરિક રીતે પરેશાની આપી રહ્યા છે, આ વિશે થોડો પ્રકાશ પાડશો? અત્યારે જે અમારી જે 10 એકાનું લાઈન છે એમાં સૌથી વધારે અમને કોલ્સ આવે છે ડોમેસ્ટિક વાયલન્સના, બરાબર, એટલા ખાલી હસબન્ડ વાઇફ ને સાસુ સંતાન ના ત્રાસ વાળા બી આવે છે, એટલે અમે બંને ઇક્વલ ઇન્વોલ્વ છે, મારે એ ખાસ કહેવું છે, અને જે ડોમેસ્ટિક વાયલન્સ ના કે પેલા બેટ થી મારે, આ બધું દંડા થી મારે, તેલ રેડે, અને અનફોર્ચ્યુનેટ થયું છે કે થોડી બહેનો બિચારી બહાર આવે છે બોલે છે, અને છે અગર બહાર આવીને બોલે છે તો બધા છે, પોલીસ છે, એડમિનિસ્ટ્રેશન છે, જ્યુડિશિયરી છે, બધા છે એમને સપોર્ટ કરવા માટે, પણ ઘણી બહેનો અમારી પાસે, અમને એવા અફસોસ થાય છે, પણ વી ઓલસો કેનોટ હેલ્પ ઇટ, કે ઘણી બહેનો જેને કે વચ્ચે બે કેસ હતો, હસબન્ડે તેલ રેડ્યું, બેન ગભરાઈ ગઈ, અમે બચાવ્યા, બેનને બહાર કાઢ્યા, પોલીસ સ્ટેશન બંનેને લઈ ગયા, તો એ પેલા ભાઈએ માફી લખી દીધી અને બેને માફ કરી દીધા,
અને એમાં અમે બી પાછું કશું કર્યું કે અમારે બી ઘર નથી ભાંગવા ને પેલા અમે તો પોલીસ રીતે જે કાનૂની કાર્યવાહી કરવાની છે કાર્યવાહી તો અમે ઠોસ કરી પણ અમારી એવી ઈચ્છા નથી કે કોઈનું ઘર ભાંગે પણ જે અમે સોશિયલ સ્ટ્રક્ચર છે જે સોશિયલ ફેબ્રિક છે ઓબ્વિયસલી બેનને એવું હતું કે ભાઈ ચાલ હવે મારા હસબન્ડે માફી માંગી છે તું એને જવા દઉં એટલે આપણે આપણે એનાથી દબાયેલા છીએ એટલે પણ એક વાત સાચી છે પણ મારે એટલું કેવું છે કે આપણે જેટલી આઈ એમ વેરી હેપી કે બહેનો અત્યારે બહાર આવીને બોલે છે અત્યાચાર સહન નથી કરતી જે ઇમ્પોર્ટન્ટ છે કારણ કે આપણે અત્યાચાર સહન નહીં કરશું તો જ આપણે આપણી આગળની પેઢીને આપણી બીજી બહેનને આપણી આપણા બીજા બહેનને આપણા બીજા એને બચાવી શકશું ના તો તો આ જે અત્યારે આટલા વર્ષો સુધી ચાલ્યું છે ચાલતું રહેશે રોજાની આ ઉપરાંત બીજી એક શીખ આપવામાં આવે છે કે સેલફોનનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે પરંતુ સેલફોનનો ઉપયોગ છોકરીઓ કઈ રીતે કરે છે તેની સાથે માતા પિતા એ પણ જોવું જરૂરી છે કે છોકરાઓ કઈ રીતે ઉપયોગ કરે છે આ વિશે આપણે ચર્ચા કરીએ તો પહેલા લેશું બ્રેક.